હવે વાત કરીએ તો મહેસાણા જિલ્લાની, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય એજ લક્ષ અંતર્ગત મીટિંગ યોજાઈ. વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય એજ લક્ષના અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું, જેમાં દરેક કાર્યકરોને કોંગ્રેસ તરફથી લોકસભાની બેઠક માટે કોઈ પણ ઉમેદવાર મુકાય તેને જીતાડવા માટે વિજય એજ લક્ષ રાખીને કાર્યકરોએ કામગીરી કરવાની છે. મોટા લક્ષ્ય સાથે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે તેવું કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલે જણાવ્યું હતું. વધુમાં પ્રવચન કરતા રાહુલ ગાંધીએ ગરીબી માટે માસિક 12,000ની કરેલી જાહેરાત બાબતમાં વિગતો આપતા જણાવ્યું હતું કે આ જાહેરાતથી ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. આ યોજના કોંગ્રેસ કયા ગણિત સાથે લાવી છે તે માટે ખુદ ભાજપના નેતાઓને પણ વિમર્શમાં મૂકી દીધા છે. કોંગ્રેસમાં અર્થશાસ્ત્રીઓનો પક્ષ છે, યોજના મૂકી છે તો ગણિત પણ કોંગ્રેસ પાસે છે. ગરીબો માટે કોંગ્રેસ શરૂઆતથી છે અને ઘણી યોજનાઓ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ સાચી વાતો કરવામાં રસ છે, જુઠ્ઠાનું કદી ફેલાવતી નથી. જે રાજ્યોમાં કોંગ્રેસ આવી છે, જ્યાં વચનો આપેલા છે, તે તમામ રાજ્યોમાં વચનો પાળેલા છે. દરેક કાર્યકરોને પક્ષને જીતાડવા મક્કમ બની જવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગમાં વિજયભાઈ પટેલ, માનસીભાઈ ઠાકોર, કિરીટભાઈ પટેલ, એજે પટેલ, જીએમ પટેલ, માયાબેન દવે, વંદનાબેન પટેલ, રાજેન્દ્રસિંહ દરબાર, ચંદનસિંહ ઠાકોર, હિતેન્દ્રસિંહ પરમાર, કામજીભાઈ પટેલ, શહેર પ્રમુખ રાજુભાઈ દેસાઈ, મોહિતભાઈ રાવ, જ્યારે મહિલાઓમાં તાલુકા કોંગ્રેસના મહિલા પ્રમુખ રંજનબા વિરોળ તેમજ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જાગૃતિબેન રાવ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા સદસ્ય, પાલિકા સદસ્ય અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર. પરિવાર વાપરી શકે અને જે કામ નરેન્દ્રભાઈ મોદીએ બેન્કોનું નાણાંનું ડિમોનેટાઇઝેશન કરી અને ગરીબ માણસના પૈસા બેન્કોમાં જમા કરાવી દીધા, એ જ કામ, એનાથી સારું કામ રાહુલ ગાંધી રીમોનેટાઇઝેશન કરી અને આ જ ભારત સરકારના પૈસા ગરીબોના ઘરમાં જાય, ગરીબોની આર્થિક સ્થિતિ સુધરે અને BPL માંથી આટલા એક જ ઝટકામાં આટલા મોટા પ્રમાણમાં ગરીબ માણસો બહાર નીકળે, BPL ની ઉપર આવી જાય, બિલો પોવર્ટી લાઈનની, એ કામ રાહુલ ગાંધીએ જે જાહેર કર્યું છે એ આખા વિશ્વમાં ગરીબી સામેની લડાઈની સૌથી મોટામાં મોટી યોજના છે, જેને ડૉક્ટર મનમોહન સિંહ, જે આપણા ભારતના વડાપ્રધાન હતા, ચિદમ્બરમ સાહેબ, પછી મોટા મોટા અર્થશાસ્ત્રીઓ ડૉક્ટર અમર્ત્ય સેન, જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે, એ બધાની સલાહ સૂચન 6 મહિનાની આખી એક મિટિંગો પછી આ યોજના જાહેર કરી છે અને ભારત સરકાર બનશે ત્યારે ચોક્કસ આ યોજના લાગુ કરી અને ગરીબી સામેનું મોટામાં મોટું યુદ્ધ કોંગ્રેસ કરવાની છે.